हेलो फ्रेंड्स, श्री आर के प्रांत रोड साइंस कॉलेज धानेरा, वेलकम टू ऑनलाइन एजुकेशन। बेसिक ट्रांजिस्टर एम्प्लीफायर में लास्ट टाइम आपणे पार्ट थ्री अंदर निम्न आवृत्तिए जे बायपास कैपेसिटर नी ट्रांजिस्टर एम्प्लीफायर में असर विषे चर्चा करी हती। हवे आज पार्ट फोर नी अंदर तेज क्वेश्चन में आग टू स्टेज एम्प्लीफायर माटे आ प्रकारना जे कैपेसिटर छे एनी शू असर थाय छे एना विषे अभ्यास करिए। तो टू स्टेज एम्प्लीफायर क्वेश्चन नंबर 5। तो अँ मित्रों तमे जोई रह्या छो के जे क्वेश्चन 4 नी अंदर जे आकृति हती, जे सर्किट हती, एनी अंदर एक ज प्रकारना ट्रांजिस्टरनो यूज थई रह्यो हतो। ज्यारे अहीं बे प्रकारना ट्रांजिस्टरनो एटले अहीं टू स्टेज एम्प्लीफायर परिपथ छे एवुं आपणे कही शकीए। हवे इनपुट विभाग में C1 छे, RS सोर्स रेजिस्टन्स, सोर्स बैटरी, एनो रेजिस्टन्स जे छे इम्पेडन्स जे कहीए झेड इन। अहीं आगळ बे रेजिस्टन्स छे पेरेलल में R1 R2। आउटपुट एटले कलेक्टर सर्किट में C3 कैपेसिटर। अहीं एमीटर में RE अने CE नुं समांतर जोड़ाण छे, जे आपणे लास्ट लेक्चर में पण आना विशे चर्चा करी हती। बीजुं जे ट्रांजिस्टर जे एम्प्लीफायर छे अहीं आगळ एटले के टू स्टेज एम्प्लीफायर माटे तेमा RL इज इक्वल टू छे ZI2 એટલે કે લોડ રેઝિસ્ટન્સ છે। તો આ જે આકૃતિ છે, ફિગર છે, એ છે ટુ સ્ટેજ એમ્પ્લીફાયર। હવે એના વર્ણન વિશે વાત કરીએ તો અહીં જે આપણે જે આકૃતિ જોઈ તે આકૃતિ ટુ સ્ટેજ એમ્પ્લીફાયરનો સમતુલ્ય પરિપથ દર્શાવે છે। હવે આ સમતુલ્ય પરિપથ પરથી આપણેનું એનાલિસિસ સમજવા માટે સમતુલ્ય સર્કિટ જોઈશું। તો અહીં સમતુલ્ય સર્કિટ તમારી સામે છે, જેને આપણે પહેલાં કયા કયા પદો આવે છે એના વિશે વાત કરીએ સર્કિટમાં। તો મિત્રો, અહીં જે ઇનપુટની અંદર જે બેટરી છે, અહીં એસી જે સોર્સ છે એ છે VS, જેની આ રીતે પોલારિટી આપેલી છે પ્લસ માઇનસ। સોર્સ રેઝિસ્ટન્સ RS, અહીં જે તમને પોલારિટી આપી છે એ છે ઇનપુટ વોલ્ટેજની VI। પછી જે આ જે અવરોધ છે એ છે ઇક્વિવેલન્ટ RTH, અને તેનું મૂલ્ય છે મિત્રો RTH બરાબર જે આપણે હમણાં R1 ને R2 જે વાત કરી સમાંતરમાં છે, તો એનું ઇક્વિવેલન્ટ છે R1 R2 ભાગ્યા R1 પ્લસ R2। તે જ રીતે આ જે અવરોધ છે એ થશે ZI, અને અહીં જે અવરોધ છે ઇમ્પેડન્સ છે જે ZIN, એટલે કે ZIN અને ZI ઇમ્પેડન્સ છે ઇનપુટ સાઈડ। ઇનપુટમાં બીજો એક અવરોધ છે જેનું અહીં પદ છે HIE ઇનપુટ ઇમ્પેડન્સ। કરંટ છે અહીં આગળ આ રીતે IB। તો આ વાત કરી ઇનપુટ સર્કિટની, આઉટપુટ સર્કિટમાં જોઈએ તો આ જે કરંટ છે આ રીતે બતાવેલ છે જે છે HFE IB। એની સાથે અવરોધ છે પેરેલલમાં RC, અને એની પેરેલલમાં બીજો એક અવરોધ છે જે છે RL। અહીં કલેક્ટર પ્રમાણે દિશા બતાવી છે IC। બીજું કે જે આઉટપુટ સાઇડ જે આ બંને જે અવરોધ છે એનો ઇમ્પિડન્સ છે ZO, જેને આપણે કહીએ છીએ R ઇઝ ઇક્વલ ટુ, હવે બંને પેરેલલમાં છે RC અને RL, તો એને આપણે આ રીતે લખી શકીએ RC પેરેલલ RL। તો આ જે છે જે આકૃતિ 10 છે, સર્કિટ 10, એની ઇક્વિવેલન્ટ સર્કિટ છે। આગળ જોઈએ તો પણ એ આકૃતિમાં સમતુલ્ય પરિપથ દર્શાવેલ છે। હવે આકૃતિ 1 પરથી મિત્રો આપણે એનો ઇનપુટ ઇમ્પેડન્સ નીકાળીએ ZI, તો એ થશે RTH અને HIEનું પેરેલલ થશે, એટલે કે આ જે RTH છે અને આ HIE છે એનું પેરેલલ થશે, અને એના ઉપરથી પેરેલલ ઇક્વિવેલન્ટ નીકળશે RTH ઇન્ટુ HIE ડિવાઇડેડ બાય RTH પ્લસ HIE। RTH એટલે થેવનિન ઇક્વિવેલન્ટ અવરોધ, અને HIEની આપણે લાસ્ટ ટાઈમ હાઇબ્રિડ મોડલ ઉપરથી ચર્ચા કરી હતી, જેને કહેવાય છે ઇનપુટ ઇમ્પેડન્સ।
અહીં આર ટી એચ ઇઝ ઇક્વલ ટુ આર વન આર ટુ ડિવાઈડ બાય આર વન પ્લસ આર ટુ. વધુમાં આપણે જોઈએ તો એ જ પ્રમાણે આઉટપુટ સાઇડ ઝેડ ઓ ઇઝ ઇક્વલ ટુ આર સી. એસ બિફોર આપણે પહેલાં પણ આની ચર્ચા કરી હતી કે આઉટપુટ સાઇડ અહીં જે કેપેસિટર અવરોધ છે લોડ અવરોધ આર સી છે. હવે આપણે જાણીએ છીએ કે એવીએસ અહીં લખ્યું છે, આ એવીએસ વોલ્ટેજ ગેન આપણે નીકળવાનો છે. જે પ્રમાણે આપણે નિમ્ન આવૃત્તિએ એમીટર બાયપાસ કેપેસિટરમાં વોલ્ટેજ ગેનની ચર્ચા કરી હતી, અહીં પણ એ જ પ્રમાણે એવીએસની આપણે મેથેમેટિકલ એનાલિસિસ જોઈશું. તો આપણે જાણીએ છીએ કે એવીએસ ઇઝ ઇક્વલ ટુ એટલે કે વોલ્ટેજ ગેન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. હવે આ પણ સૂત્ર આપણે હાઇબ્રિડ મોડેલ ઉપરથી વીઓ ભાગ્યા વીઆઈ કઈ રીતે આવે છે એ પણ વિસ્તૃતમાં ચર્ચા કરી હતી, તો તમે એકવાર ફરીથી એ થિયરી જોઈ લેજો. એટલે કે વીઓ ઇઝિકલ ટુ આઈઆર એ પ્રમાણે માઇનસ એચએપી જે પ્રવાહ છે ઇન્ટુ હવે જે તમારું જે આઉટપુટમાં જે બંને અવરોધ છે એ બંને અવરોધ પેરેલલમાં છે, આરસી પેરેલલ આરએલ હમણાં વાત કરી એ પ્રમાણે. તો આપણો જે એવીએસ છે એટલે કે વીઓ ભાગ્યા વીઆઈ એની કિંમત થશે માઇનસ એચએપી ઇન્ટુ આરસી પેરેલલ આરએલ ડિવાઇડ બાય એચઆઈઈ. અને આને વધુમાં તમે આ સૂત્ર જોવું હોય આ કઈ રીતે આવે છે તો આપણે આગળની જે થિયરી હમણાં લીધી સ્ટાર્ટિંગમાં એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે આરસી એ આરસી અને આરએલ દ્વારા બદલવામાં આવે છે, રિપ્લેસમેન્ટ કરવામાં આવે. તો હવે જે વોલ્ટેજ ગેન છે મળતો વોલ્ટેજ ગેન એને આપણે આ રીતે દર્શાવીએ વીઓ ભાગ્યા વીએસ. હવે અંશ અને છેદમાં વીઆઈ વડે આપણે ગુણતા અને ભાગતા આ પદમાં. તો હવે એક નવું પદ મળે આપણને વીઆઈ ભાગ્યા વીઆઈસ અને ઇઝ ઇક્વલ ટુ ઝેડઆઈ ભાગ્યા ઝેડઆઈ પ્લસ આરએસ. હવે મિત્રો આ કઈ રીતે આવે છે, આ જમણી બાજુનું જે પદ છે રાઇટ હેન્ડ સાઇડ કે વીઆઈ ભાગ્યા વીએસ બરાબર રાઇટ હેન્ડ સાઇડ જે પદ છે ઝેડઆઈ ભાગ્યા ઝેડઆઈ પ્લસ આરએસ. તો એ આપણે આકૃતિ ઉપરથી સમજીએ. તો અહીં આપણે જે આકૃતિ હતી તો આપણો જે અહીં મિત્રો અહીંયા જોઈ લઈએ કે આ જે આપણે છે એ આરટીએચ છે. ઓકે, તો જે આરટીએચ છે એમાંથી નીકળતો આપણે વોલ્ટેજ એના એક્રોસમાં જે વોલ્ટેજ છે આના એક્રોસમાં કેટલો વોલ્ટેજ છે એ નીકળવો છે. તો મારે એની વેલ્યુ નીકળવી હોય તો જે નિયમ છે વોલ્ટેજ આપણે ડિવાઇડેડ રૂલ પહેલાં પણ તમને સમજાવ્યું પ્રવાહનો જે કરંટ ડિવાઇડેડ રૂલ અને વોલ્ટેજ ડિવાઇડેડ રૂલ. તો આ સૂત્ર લાવવા માટે આપણે વોલ્ટેજ ડિવાઇડેડ રૂલનો યુઝ કરીશું. વોલ્ટેજ જે કહેવાય છે વોલ્ટેજ ભાગાકાર એટલે કે જે વોલ્ટેજને આપણે નિયમન કરીએ છીએ બરાબર, તો એ રૂલ્સ પ્રમાણે શું થશે. તો કોઈ પણ અવરોધ છે કોઈ બે પેરેલલ અવરોધ હોય આ રીતે એક આ પેરેલલ છે ને અહીંયા આ પેરેલલ છે આરટીએચ ઇન્ટુ એચઆઈઈ આપણે જોઈ લઈએ જે વેલ્યુ મેળવવાની છે આપણી. તો જે અવરોધમાંથી આપણે આ અવરોધમાંથી વોલ્ટેજની વેલ્યુ નીકળવાની છે કે ભાઈ આના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ કેટલું, તો વોલ્ટેજ ડિવાઇડેડ રૂલ પ્રમાણે શું થશે ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ. ટોટલ વોલ્ટેજ શું છે સર્કિટનો ઇનપુટ સાઇડ વીએસ છે, તો અહીં પહેલું લખ્યું હશે વીએસ. ઓકે, હવે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે, એકચ્યુઅલી પહેલાં આપણે આ સૂત્રને આ રીતે લખી દઈએ કે ભાઈ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએસ ઇન્ટુ ઝેડ આઈ ડિવાઇડેડ બાય ઝેડ આઈ પ્લસ આર એસ. તો આ સૂત્ર કઈ રીતે આવે છે એ જોઈએ. તો અહીં તમને લખ્યું છે ઝેડ આઈ ઇનપુટ અવરોધ, નીચે દેખાતું નથી પણ અહીંયા ઝેડ આઈ છે. તો વોલ્ટેજ જે ડિવિઝનનો રૂલ્સ છે એવું કહે છે કે જે આપણે અવરોધમાંથી આપણે વોલ્ટેજ નીકાળવો, વોલ્ટેજ ડ્રોપ એ અવરોધના બંને છેડે વોલ્ટેજ ડ્રોપ આપણે અહીંયા આગળ નીકાળવો છે તો શું કરીશું ઇઝ ઇક્વલ ટુ એ વોલ્ટેજ જેટલું સોર્સ વોલ્ટેજ છે એ ગુણાકારમાં એનો ઇક્વિવેલન્સ અહીંયા આપણે ઝેડ આઈ લઈએ છીએ આખા ઇનપુટનો અને ડિવાઇડેડ બાય ઝેડ આઈ પ્લસ અહીં તમે જોઈ શકો છો આરએસ છે એ સિરીઝમાં છે. શું છે આરએસ છે એ સિરીઝમાં છે અને અહીં આપણે જે વોલ્ટેજ હતો એ વી ઓ એ પ્રમાણે હતું. અચ્છા વીઆઈ વીઆઈ ભાગ્યા વીએસ ઇનપુટમાં વોલ્ટેજ છે એટલે વીઆઈ થશે. તો સૂત્ર પ્રમાણે આપણે વીઆઈ ભાગ્યા વીએસ ઇઝ ઇક્વલ ટુ ઝેડઆઈ ડિવાઇડેડ બાય ઝેડઆઈ પ્લસ આરએસ. આ સૂત્ર આ રીતે આવે છે વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએસ એટલે કે ટોટલ જે સર્કિટનો સોર્સ વોલ્ટેજ છે એ ગુણાકારમાં
इनपुट साइड अपने वोल्टेज से इम्पेडेंस से जेड इन डिवाइडेड बाय जेड इन एट के जेड आई प्लस जेड एस। तो आ नियम थी आ सूत्र आ वी आई भाग्य वी एस। तो हम अपने आ वेल्यू पुट करिए ईवीएस में, तो ईवीएस इज इक्वल टू वीओ भाग्य अपने जे वीएस वी आई भाग्य वी एस है जगह जेड आई आप जेड आई भाग्य जेड आई प्लस आर एस और वीओ भाग्य वी आई जे आग अपने सूत्र मेरू वोल्टेज गेन अपने किमत मूकी दी। तो फाइनली तमने ईवीएस की किमत है आ रीते मैसे। हवे आपणे जे सोर्स अवरोध छे इनपुट साइड बराबर छे एनी एमीटर शाखा एटले के एमीटर जे छे ग्राउंडेड एमीटर एना उपर असर जोवा माटे, तो अहीं ए रीते पण कही शकाय के आ जे टू स्टेज एम्प्लीफायर छे एमां आ रीनी असर जोवा माटे आपणे मैथमेटिकल एनालिसिस जोईए छीए। ज्यारे आगळनी जे थियरी हती क्वेश्चन फोर में एमां सीनी असर ने आपणे सीनी असर समझवा माटे मैथमेटिकल एनालिसिस जोयुं हतुं। હવે આરએસથી એ મીટર શાખા પર અસર જાણવા માટે આપણે આકૃતિ 12નું જે છે આકૃતિ 12 એટલે કે સર્કિટ 12 એનો આપણે ઉપયોગ કરીશું। તો ફરીથી હવે ઇક્વિવેલન્ટ સર્કિટ ટુ સ્ટેજ એમ્પ્લીફાયર માટે અહીં આ રીતે થશે। અહીં તમે જુઓ છો કે જે સોર્સ છે વીએસ છે પ્લસ માઇનસ આ રીતે લખ્યું છે અને વીએસ છે, સોર્સ અવરોધ આરએસ છે આ રીતે દર્શાવ્યું છે આરએસ। હવેની આપણે ડાયરેક્શન જોઈએ કે કઈ દિશામાં પ્રવાહની ડાયરેક્શન છે। तो अहीं जे दिशा छे त्यां प्रवाह छे तमारो आई वन एटले के इनपुट प्रवाह छे ए बेस अवरोध सॉरी बेस प्रवाह जेटलो आई बी जेटलो थशे। अहीं आई बी नी दिशा बताई छे, इनपुट अवरोध एच आई छे, ए मीटर अवरोध आर ई छे अने एमांथी पसार थतो प्रवाह आई छे। आई नी जे वेल्यू छे ए वन प्लस एच एफ ई जेटली छे અને આઉટપુટ સાઇડ જે પ્રવાહ ગેઇન છે એ એચ એફ ઈ આઈ બી છે અને જેને આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ફોર ઇફેક્ટ ઓફ આરએસ આરએસની અસર માટેની સમતુલ્ય પરિપથ કહી શકાય આરએસની અસર માટેનો બરાબર। હવે આ બંધ જે ગાળો છે મિત્રો ઇનપુટ સાઇડ જે બંધ ગાળો છે એમાં આપણે કિર્ચોપ્સનો વોલ્ટેજનો નિયમ લાગુ પડી તો શું થશે, તો ટોટલ વોલ્ટેજ વીએસ ઇઝ ઇક્વલ ટુ હવે આરએસમાંથી પસાર થતો પ્રવાહ છે આઈ બી તો થશે આઈ બી આરએસ પ્લસ एच आई में पसार तो प्रवाह पर आई बी है तो आई बी एच आई ई अथवा तो एच आई ई आई बी प्लस इनपुट साइड जे अँ जे तमने ए मीटर अवरोध है एम पसार थत जो प्रवाह है ये आई बी है माटे एनु वोल्टेज प्रोपेल वी बराबर थे आई आर सूत्र प्रमाण हमें प्रवाह है वन प्लस एच ए पी इंटू आई बी थे शू थे वन प्लस एच ए पी इंटू आई बी कारण यहाँ पसार तो प्रवाह के आई बी जो इंटू अवरोध के आ रही है। तो आ रीते किर्चॉफ्स तो वोल्टेज लो नो यूज कर तमे वीएस तो सूत्र ला सको। हमें आग जो है तो आग मॉडिफिकेशन प्रमाण हमें तब आई बी ने सूत्र करता बनाव तो पहला तो तुम्हें जो आ त्रय पद की अंदर आई बी कॉमन आए थे तो ये आई बी ने कॉमन अपने सूत्र करता बनाई तो एनी पदों से ये भागाकर में आश वीएस की साथ तो शू थे मित्रों आई बी इज इक्वल टू वीएस डिवाइडेड बाय आर एस प्लस एच आई ई प्लस आर ई इंटू वन प्लस एच एफ ई। ओके आई बी ने अपने सूत्र करता बनाए छे वधु में आई इज इक्वल टू अपने जाए हाल बात करिए कि अँ जे ए मीटर में पसार तो प्रवाह है एनु सूत्र आप वन प्लस एच एफ ई इंटू आई बी द्वारा आप सकी तो आई इज इक्वल टू वन प्लस एच एफ ई इंटू आई बी। तो हवे जे आरईनी असर माटे आई नु मूल्य आपणे मेळवीए सूत्र मेळवीए तो आ प्रमाणे थशे वन प्लस एच एफ ई वन प्लस एच एफ ई आई बी नी वेल्यू मूकी दीए तो वी एस भागाकार में आर एस प्लस एच आई प्लस इंटू ब्रेकेट वन प्लस एच एफ ई इंटू आरई અથવા તો આ સૂત્રને આપણે આ રીતે લખીએ મિત્રો કે અહીં વીએસને આપણે ભાગાકાર એમને એમ રાખીએ તો આઈ બરાબર શું થશે તો વીએસ અને આને આપણે થોડું મોડિફિકેશન કરી અને સિમ્પ્લિફિકેશન કરીશું તો આ સૂત્રને આપણે વીએસ ભાગાયા આરએસ પ્લસ એચઆઈ કૌંસમાં બ્રેકેટમાં ડિવાઇડેડ બાય વન પ્લસ એચએપી પ્લસ આરઈ આનું તમે સાદું રૂપ આપશો એટલે આ રીતે ઉપર પ્રમાણે તમને મળશે। તો આ રીતે ટુ સ્ટેજ એમ્પ્લીફાયર માટે જે આરઈની અસર જોવા માટે આપણે જે સર્કિટ અત્યારે સમજ્યા અને એના ઉપરથી આઈનું સૂત્ર આ રીતે મેળવી શકાય વન પ્લસ એચ એપી ઇન્ટુ વી એસ ડિવાઇડેડ બાય આર એસ પ્લસ એચ આઈ પ્લસ બ્રેકેટમાં વન પ્લસ એચ એપી ઇન્ટુ આરઈ। તો આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટનું બીજા નંબરનું ચેપ્ટર ટુ બી યુનિટ ટુ બી
જે આપણે જોઈશું અને એ ચેપ્ટરનું જે નામ છે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર. ઓકે મિત્રો, થેન્ક યુ.